नमस्कार अनुमृता, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા સ્કૂલ અલકાપુરી આફ્ટરનૂન શિફ્ટ દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્કશોપની અંદર સુગંધીદાર તેલ, ફૂલોની રંગોળી, પેપર બાસ્કેટ, અગરબત્તી, દીવા પેઇન્ટ બનાવવામાં આવ્યા. તેલની અંદર સુગંધિ બનાવવા માટે ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી જેવા ફૂલોનો ઉપયોગ કરી સુગંધીદાર તેલ બનાવવામાં આવ્યું. બાસ્કેટ બનાવવા માટે જૂના ન્યૂઝપેપરનો ઉપયોગ કરવામાં આવ્યો. દીવા પેઇન્ટિંગ માટે પણ ગેરુનો ઉપયોગ કરી અલગ અલગ પ્રિન્ટ કરવામાં આવી. ધૂપ અગરબત્તી બનાવવા માટે કોલસો, ઘી અને અલગ અલગ ફ્લાવરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. મુખ્ય હેતુ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનાથી વાતાવરણને નુકસાન થતું નથી. વિદ્યાર્થીઓ ઘરે બનાવી અને પર્યાવરણને પ્રદૂષિત થતા અટકાવી શકે તે માટે આ વર્કશોપ છે તેનું સુંદર આયોજન કરવામાં આવ્યું. बरोडा स्कूल, हाँ जी, बरोडा स्कूल हम लोगों ने एक छोटा सा प्रोग्राम रखा है जिसके अंदर कि नेचुरल जो चीज़ें हैं उनको किस तरीके से हम लोग यूज़ कर सकते हैं इस दिवाली पर. तो कुछ बच्चों ने जो कंडक्ट किया है, लाइक ऑयल हम लोगों ने ये करवाया है कि एसेंस ऑयल किस तरीके से बनाना है, तो उसका एक छोटा सा वर्कशॉप हमने किया है. एक छोटा सा वर्कशॉप यहाँ पर भी किया है जो कि ट्रस्टीज एंड बच्चे सब लोग देख सकते हैं. और दूसरा कि दिया पेंटिंग किस तरीके से की जाती है, कैसे घर को उस ऑयल के साथ में किस तरीके से अपने घर को प्रज्वलित करेंगे, किस तरीके से अपने घर को सजाएंगे, और कैसे फ्लावर्स की जो रंगोली है उससे अपने घर को इस दिवाली में डेकोरेट करेंगे, सजाएंगे. और गिफ्ट्स यदि उनको देने हैं तो कैसे अपने हाथों से बना के जो वेस्ट मटेरियल है, जैसे कि पेपर है, पेपर टोटली वेस्ट है, अब न्यूज़पेपर में से किस तरीके से वो लोग छोटी छोटी बास्केट्स बना के उसमें गिफ्ट रैपिंग करके अपने फ्रेंड्स को उस दिवाली पर देंगे गिफ्ट, ये सारी चीज़ों को पूरा करते हुए. और घर में कैसे, मंदिर में जब हम पूजा करते हैं तो अगरबत्ती हमें चाहिए होती, तो कैसे अगरबत्तियों को कैसे बनाना है, तो ये सारी जो छोटी छोटी वर्कशॉप्स हमने किए हैं और उसी के चलते ये पूरा प्रोग्राम हमने अरेंज किया है यहाँ पर. मारू नाम नैन्सी पटेल है. बरोडा हाईस्कूल अलकापुरी में आफ्टरनून शिफ्ट में अमे મિની એન્વાયરમેન્ટનું આયોજન કર્યું છે. એની અંદર ઘણી બધી ઇકો ફ્રેન્ડલી વસ્તુ બનાવી છે, જેમ કે એસેન્સ ઓઇલ, પેઇન્ટિંગ ઓફ દિયા, પછી ઇન્સેન્સ, નેચરલ ઇન્સેન્સ સ્ટિક, પેપર બાસ્કેટ, નેચરલમાં જેમ કે એસેન્સ ઓઇલ, એની અંદર અમે ગુલાબ, જુહી, મોગરા એ બધા યુઝ કર્યા છે. પછી બીજું પેપર બાસ્કેટ, જેમાં જૂના ન્યૂઝપેપરને રિસાયકલ કરવામાં આવ્યા છે. અને પછી દિયા મેકિંગમાં પણ જૂના દિયાને ફરીથી રિયુઝ કરવામાં આવ્યા છે. અને નેચરલ ઇન્સેન્સ સ્ટિકમાં ઇન્સેન્સ સ્ટિક મેકિંગમાં પણ અમે કોલસો, ઘી, પછી ગુલાબને એવું બધું યુઝ કર્યું છે. આનાથી જે પણ જૂની વસ્તુ ને આપણે ફેંકી રહ્યા છીએ એને યુઝ કરવાનું, અને ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી એટલે એન્વાયરમેન્ટને બચાવવામાં એપ્રોચ કરે છે. મારું નેન્સી પટેલ.